धारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं जगद्गुरुवरं श्रीजी स्वरूपं मुदा सहजानंद स्वामी महाराज निजे अक्षर पुरुषोत्तम महाराज निजे भगत जी महाराज निजे शास्त्री जी महाराज योगी जी महाराज निजे प्रमुख स्वामी महाराज निजे स्वामी ना हरे वचनावरात गढ़ा मध्य प्रकरण 61 नियम निश्चय ने पक्ष नो સ્વામીના હરે સંવત 1881 શ્રાવણવારી 7મને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચના દરબારમાં આથમણી દ્વા ઉરડાની ઉગમણી અવસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને મસ્તક ઉપર શ્વેત શેલું સોનેરી છેડાનું બાંધ્યું હતું અને એક બીજું શ્વેત શેલું ઓઢ્યું હતું અને શ્વેત ખેસ પહેર્યો હતો અને મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશ નારીભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમાં ત્રણ વાના હોય તે પાકો સત્સંગી કહેવાય. તે ત્રણ વાના તે ક્યાં? તો એક તો પોતાને ઈષ્ટદેવે જે નિયમ ધરાવ્યા હોય તે પોતાના શિર સાટે દ્રઢ કરીને પાળે. પાકા કોને કહેવા? તો આ ત્રણ વાના બરોબર જેમાં હોય એને પાકા સત્સંગી. એ પાકા સત્સંગીના લક્ષણ કે ભાઈ આ પાકા છે કાચા છે, પછી આપણે આમાંથી જોઈ લેવું. આ બરોબર જો જેને દ્રઢ હોય ત્યારે જાણવું એમને બરોબર આ જીવમાં સત્સંગ દ્રઢ છે. સત્સંગનો ખરેખરો મહિમા સમજાવવાનો છે અને ભગવાનને વિશે પાર એ છે કે આ એનું થર્મામીટર કહે છે થર્મામીટર આ બધું જોઈ લેવું કે આપણે આ બરોબર છે તો આ બાજુ હોય. એમાં કોઈને કહેવા પડવું રહેતું નથી. મહારાજે આપણને બરોબર રીતે આપી દીધું છે કે આ રીતે હોય એટલે આપણે પાકા જ છે. એમાં કોઈ પાકો કે પછી કંઈ કાચો કે પણ આપણે જોઈ લેવું કે આપણે બરોબર આ છે કે નહીં. પછી કોઈ આપણને ગમે કે પણ આપણે આ બરોબર હોય તો પાકા જ છે. એ ના કે તોય છે, ના હોય તો પછી આપણને કોઈ કહેતોય નથી. એ તો હકીકત વસ્તુ છે ને. એટલે આ બરોબર આપણામાં જોઈ અને બરોબર નિશ્ચય એવો કરવો. તો સ્વાય કે ત્રણ વાણા, એક તો પોતાના ઈષ્ટદેવે જે નિયમ ધરાવ્યા હોય દ્રઢ શિર સાથે પોતે રાખતા હોય. કારણ કે નિયમ છે એ બહુ મોટી વાત છે અને નિયમ એ કરીને સ્વાય કે આગળ વધાય છે. સત્સંગમાં જે કંઈ આપણી મહત્તા બીજું ત્રીજું શું નિયમ છે એને લઈને. પણ જો નિયમ ના હોય તો શું કામ? નિયમ વગરનું સ્વાય કે ઘડો ઢોરિયાઈએ, પાણીનો ઘડો એક ઢોર્યો જમીન ઉપર, પણ ત્યાં કે ખાડો ભરાય ખરો? એ ખાડો ત્યાં પાણીનો ન ભરાય. ત્યાં તો દરરોજ પાણી જે નાની ભલે આ નળ છે એનું પાણી પડ્યા જ કરે. ટીપે ટીપે સર્વો ભરાય કહીએ ને, ટીપું ટીપું પડે તો પણ કાયમનું પડે છે, નિયમિત પડે છે. એટલે નિયમિત કન્ટિન્યુઅસ કાયમ પડતું પાણી હોય તો ત્યાં આગળ નાનું તલાવ થાય ને મોટું સરોવર થાય ને મોટો એ થઈ જાય. એટલે નિયમિત જો પાણી ત્યાં પડતું રહે તો એ પાણી થાય. એમ સમય કે આપણે નિયમ જે બોલો ઘડો એક દાડો આજે ઢોળ્યા અને બીજ દાડે પાછો ઢોળવાય જાય ત્યાં કંઈ પાણી ભરેલું હોય નહીં, શું કંઈ નખાત થઈ જાય. એમ સ્વાય કે આ સત્સંગમાં આજે ગયા અને પાછા વર્ષ બેસતે વર્ષ દાડે પાછા આવ્યા ત્યારે એ નિયમ કંઈ થયું કે નિયમ એટલે નિયમ કે આપણે આજ્ઞા છે એ પ્રમાણે આપણે રવિવારે આવી જ જવું, દર્શન કરી લેવા. ને દરરોજ મહારાજે કહ્યું કે દર્શન આપણે કરવાનો મંદિરનો. હવે આ દેશમાં દરરોજ તો કંઈ આપણે આવી શકાય એમ નથી, પણ ઘરમાં દરેકે મંદિર રાખવું જોઈએ. પોતાના ઘરની અંદર ભગવાનની મૂર્તિઓ મૂકી અને ત્યાં સાંજે સાયંકાળે આપણે દર્શન કરીએ તો એ કાયમ આપણે દર્શન થઈ જાય આ દેશના પ્રમાણે. કારણ કે ગામ ત્યાં તો દેશમાં તો આપણે મંદિર હોય એટલે સાયંકાળે મંદિરમાં ગામડા નાના બધું હોય એટલે જઈ શકાય. પણ અહીંયા તો શહેર છે એટલે દરરોજ પ્રવૃત્તિ એવી છે એટલે દેશકાળ અનુસાર આપણે પાછું કામ લેવું. તો એમાં પણ મહારાજે કહ્યું છે ઘરમાં મંદિર, આ મંદિર છે આપણે અઠવાડિયે રવિવારે બધાએ સભામાં આવું એ નિયમ કે સ્વામી બાપાને આપણે નિયમ આપ્યો છે તો એ નિયમ અહીંયા આવી જાઓ. એટલે અઠવાડિયે આપણે આવીને ભગવાનના દર્શન કર્યા અને સમાગમ કર્યા એટલે નિયમ થયું. પણ દરરોજ ના આવે તો ઘરની અંદર દરેકે પોતાને એક નાનું મંદિર કરીએ એટલે ત્યાં ભગવાનના દર્શન કરી લીધા એટલે એ નિયમ આપણું એટલે સજ્યું કે મંદિરમાં એક આપણું નિયમ થઈ ગયું. માળા ફેરવાનું જે નિયમ હોય એ માળા ફેરવી લે અને એ પ્રમાણે આપણે મહારાજે જે બીજા નિયમો આપણા પંચવર્તમાનના આવ્યા છે એ પંચવર્તમાનના નિયમ પણ આપણે બરોબર દ્રઢ રાખવા. એમાં કંઈ ફેરફાર થવા દેવો નહીં. એમાં થઈ જાય છે કે આ દેશમાં આવ્યા
એટલે આપણે કરવું પડે, લેવું પડે, ફળાનું કરવું પડે, એ પછી એક બંને આ ગોળા ગણવાની વાતો છે. બધા આટલા બધા માણસો જો રહી શકતા હોય એને કંઈ વાંધો ના આવતો હોય તો આપણને શું વાંધો આવે. અને ભગવાનના નિયમ પાડતા કદાચ આપણો દેહ પડે તો ભગવાનના ધામમાં જવાય, એમાં તો કંઈ બીજી મુશ્કેલી આવવાની છે નહીં, દેહ તો પડવાનો છે ગમે ત્યારે. પણ નિયમ એટલે નિયમ, એ પંચવર્તમાન રૂપી પણ જે નિયમ છે એ પણ આપણે શિર સાથે દ્રઢ કરીને પાડવા. એમાં પછી મારું માથું દુખ્યું ને પેટ દુખ્યું ને હાથ દુખ્યું એ બધું બાણા બદલાવાની વાત છે, કે તો જે થાય એ થાય પણ સાંઈ કે દ્રઢ કરીને રાખવું. એમાં કાંઈ વાંધો કોઈને આવ્યો નથી ને આવતો પણ નથી. ભગવાનના નિયમ પાડતા કોઈને મુશ્કેલી નડી નથી અને નડવાની પણ નથી. અને નડે તો મહારાજની ઈચ્છા કે આપણે શરીરના દુઃખ હોય, કષ્ટ હોય, અગર બીજું હોય એ સહન કરી લેવાની વાત છે, કે એમાં ભોગવી લેવું આપણે. મારે કે એની ઈચ્છાથી આપણે એ ભોગવાનું હોય તો ભોગવી લેવું. પણ આના આ કરવા થકી તમને આ ફાયદો છે, લાભ છે, એ ગમે એટલો બતાવે તો એ સમય આપણા પંચવર્તમાન રૂપી જે નિયમ છે એ નિયમ પણ આપણે શિર સાથે રાખવો જોઈએ. એમાં જરાય આટલું આગું પાછું કે જરાય એમાં બાંધછોડ ન હોઈ શકે. આપણે એમ છે કે આમાં બાંધછોડ કરવાની, ભાઈ આ દેશમાં આવ્યા છે, આ દેશનું વાતાવરણ છે, એ લોકો સાથે કામ કરવાનું છે, એટલે બાંધછોડ ખરો કંઈક દાળિયા, પણ બાંધછોડ એમાં ન થાય. બાંધછોડ તો આપણે આ મહારાજની સાથેની જે સિદ્ધાંતિક વાતો છે એમાં બાંધછોડ નહીં, એ તો પાડવાની ને કરવાની, એમાં બરાબર રીતે જ આપણે રહેવાનું. એટલે નાના મોટા દરેકને અત્યારથી જો આપણે ધ્યાન રાખીએ તો રહે. લ્યો કેટલાક છોકરાઓને આપણે ધ્યાન પરથી રાખતા તો છોકરાઓને આગુ પાસે જાય, સ્કૂલમાં જાય છોકરા પૂછે કે મીઠ હાથ લેવું પડશે, એટલે પણ આપણે ન થાય છોકરાઓ અને મોટાઓને પણ એવું થઈ જાય એના સંગદોષે કરીને, એના વાતાવરણને કરીને કે લેવું પડે. ત્યાં ઠંડી ખરી ને, એટલે ઠંડીના વાતાવરણમાં કરવું પડે. પણ કોણ ઠંડી આ નડતી નથી, કોઈને ઠંડી નડતી નથી. એટલે શું કે એ તો એક મનનું કારણ છે, એક મન એવું આપણું છે એટલે થઈ જાય. સ્વાઈ કે જો આપણે આ બધું જ્યારે જન્મ્યા ત્યારે બધું ક્યાં લઈને આવ્યા હતા, ક્રિસ્મસથી ક્યાં લઈને આવ્યા હતા, તો અહીં એક જોગે કરીને સંગે કરીને આપણને એક જાતનું એ લાગી ગયું કે આ કરવું પડે. ફેશન કે યુરોપિયન સાથે બેઠા એટલે જાતની ફેશન લેવી પડે. તમારે યુરોપિયનનો બાપ હોય તો શું આપણે, આપણે તો ભગવાનનું નામ લઈને આપણા નિયમ છે એને આપણા નિયમ પાડતા ન કરીએ. આપણો રંગ એને લાગવો જોઈએ, આપણો રંગ એને લાગે એનો રંગ આપણે ના લાગવો જોઈએ. ગમે તે દેશમાં ગમે તે વાતાવરણમાં આપણે હોય પણ આપણે જે સત્સંગનો રંગ લાગ્યો છે અને સત્સંગનો જે વાતાવરણ છે આપણું દ્રઢ જ રહેવું જોઈએ. ગમે ત્યાં જઈએ, ગમે તે પ્રસંગ હોય તોય પણ એમાં જરાય ફેરફાર આપણે ન થાય ત્યારે જાણો કે આપણો સત્સંગ આપણો દ્રઢ છે, આપણો નિયમ છે એ દ્રઢ પાક્કા સત્સંગી તરીકે ગમે ત્યાં હોય. એમાં કંઈ આપણને વાંધો આવતો નથી. આજે ઘણા આપણે ભાઈઓ બધા છે અને અહીંયા ખૂબ સારી રીતે રહે છે અને એ જ આપણું ગૌરવ છે કે આપણો આ સત્સંગ સચવાયો છે અને સત્સંગ રાખ્યો છે. પણ આમ ધીરે ધીરે શું કે આપણે જરાક ઉપેક્ષા રાખીએ ને તો આને પેસતો વાર નથી લાગતી. એટલે બહુ સાવધાની રાખવાની કારણ એ છે કે બાળકોની અંદર, છોકરાઓની અંદર એને પણ બહુ જ રાખવાની જરૂર છે. એને બી જરા જરા ધ્યાન દોરવું જોઈએ કે આમ છે તેમ છે ફલાનું છે એમ કરીને, પણ એને અત્યારથી ન થઈએ એ બહુ ધ્યાન રાખે. બાળકો એવું એટલા માટે આપણે બાળમંડળ યુવક મંડળ સાથે તેમાં આવતો થાય એટલે સહેજે એને આ જાતની દ્રઢતા થઈ જાય કે આ વસ્તુ આપણાથી ન થાય, કે આપણે ભારતના છે, ભારતની આપણી સંસ્કૃતિ છે, આપણો આ સત્સંગ છે, આપણે શ્રીજી માના આશીર્વાદ છે, યોગી બાપાએ આપણને આ વાત આપી છે, તો એ નિયમો છે એ આપણે રાખવા. એવું એના મનની અંદર સહેજે સહેજે જેમ શબ્દો પડતા જાય તેમ એને દ્રઢ થતું જાય. પેલા શબ્દો પડે એમ અવરું થાય, આ શબ્દો પડે એમ સવરું થાય. એટલે સત્સંગના જોગમાં વધારે આવવાનું મુખ્ય કારણ એ છે કે દરરોજ આપણે આવીએ તો સ્વાઈ કે એમાં નિયમિત આવવા થકી આપણને આ ફાયદો થાય કે આપણા જીવનમાં પણ દ્રઢતા થતી જાય, શ્રદ્ધા વિશ્વાસ પણ દ્રઢ થતા જાય અને એ નિયમ પાડવાનું બળ પણ ભગવાન આપણને આપે છે. માટે નિયમ છે એ તો આપણે બધાએ દ્રઢ એવા રાખવા કે એમાં ગમે તે ભોગ પણ આપણો એ ફેરફાર કદાપી થવો ન જોઈએ. એટલે ગમે તે રીતે છે તોય પણ, અને છે આપણે રાખીએ છીએ બધા તો કોઈને વાંધો આવ્યો છે, કોઈને આવ્યો નથી. પણ કેટલુંક મનના કારણે સંગદોષે કરીને કેટલીક વસ્તુ પેસી જાય છે. આ છે એ કંઈ આપણી સાથે નથી આવ્યું, આ તો આપણે કર્યું થયું છે. કર્યું એટલે શું, આ સંગદોષે કરીને. પણ અત્યાર સુધી આપણા બધાનું જેમ દ્રઢ રહ્યું છે એમ રહેશે એમ માનીને બધા બાળકો છે, મિત્રો છે, ભાઈબંધ છે, દોસ્તદારો છે, એ કરવું આપણે એને પણ શીખવું કહેવાનું છે કે ભાઈ આ વસ્તુ તો થઈ શકાય, તમે તમારી વાત કરો છો પણ ત્યારે એમ જો આપણા વર્તન એવું દ્રઢ હશે તો એને પણ થાય કે નહીં ઓ આ લોકો રહી શકે છે અને આ લોકોને પણ કામ ચાલ બીજું ત્રીજું થાય એના કરતાં આપણે સારું કામ કરી નથી કરતા, એ તો આળસુને પડ્યા રહેશે એમને. અને આપણે બધા ભાઈઓ જો અત્યારે સારું મહેનત કેટલી સરસ કરે છે તો દરેકને ભગવાન આ રોટલાય આપે છે, પોતાનો વ્યવસાય વ્યવહાર પણ ચાલે છે. પણ કહેવાનું શું છે કે એનાથી કંઈ તાકાત વધે છે, એનાથી કંઈ આપણી શરીરની રક્ષા થાય છે, શરીરની અંદરનું આ બધું આદેશના વાતાવરણને અનુકૂળ થાય છે, એવું કશું નથી. આપણું ભગવાન રાખ્યા એટલે અનુકૂળ જ થવાનું છે, કોઈ વાંધો આવવાનો નથી.
મહારાજ આપણી રક્ષામાં બેઠા છે અને રક્ષા આપણી સર્વ પ્રકારે કરશે, માટે મનને મોરું થવા દેવું નહીં. એ બરાબર રીતે સ્વાઈક આપણા જે નિયમો છે સત્સંગના, આ પ્રમાણે જે મહારાજની આજ્ઞા છે એમાં દરેક ત્યાગી ગ્રહી ભાઈ ભાઈ ગમે તે હોય એ બધાના માટે મહારાજના આપણા નિયમ, તો એ દરેક એ પ્રમાણે જો આપણે નિયમ રાખીશું એ બહુ પંચવર્તમાન રૂપ મેઇન આજ્ઞાઓ છે, અને એ આજ્ઞાઓ આપણે બરાબર દ્રઢ રાખીએ તો આપણો સત્સંગ એ સ્વાઈકે દ્રઢ રહે. એટલે તો શું કહ્યું, નિયમ. એક સત્સંગીના પાકા લક્ષણમાં પહેલામાં પહેલું આવ્યું નિયમ. નિયમથી જ માણસની મહત્તા વધે છે, આગળ વધાય છે. જો આ સૂર્ય છે એ નિયમિત ઉગે છે તો એની મહત્તા છે કે નહીં? અહીં તમારે નિયમિત નથી થતો એટલે તમને, પણ છતાં એની મહત્તા કેટલી છે, એ ઉગે ત્યારે કેટલો આનંદ થાય, વાહ 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 બહુ સરસ થયો આજે, આજે લવડી લે કે આજે સારો દિવસ, આજે સારો દિવસ. પહેલાં પહેલું પૂછવા આવ્યું આજે સારો દિવસ થઈ ગયો. ત્યારે શું એની મહત્તા સાથે છે કે એ ભગવાનની આજ્ઞા નિયમિત પાડે છે, નિયમિત એનું ઉદય થવું અસ્ત થવું એની ક્રિયા છે, નિયમિત રીતે થાય છે. એમ દરેક દેવોજીની મહત્તા થઈ છે, એ પવનદેવ છે, અગ્નિદેવ છે, બધા નિયમમાં છે. આ સમુદ્ર છે એ પણ નિયમમાં છે. જો સમુદ્ર છે એ પણ જો પોતાનો નિયમ મૂકી દે તો દુનિયા માત્ર બોરી જાય ને, એમાં બધે પાણી ફરી વળે, તો એને પણ ભગવાનનો આદેશ છે કે એથી બહુ આગળ વધવું નહીં તારે. અને જરાક પગદાળો આડોઅવળો થાય છે તો કેટલાનું નુકસાન કરે છે, એમ પવન કેટલું નુકસાન કરે છે, અગ્નિ પણ કેટલું નુકસાન કરે છે. પણ કહેવાનું છે અનિયમિત જાય એમાં થાય છે તો પણ થઈ, પણ એ બધા નિયમિત રીતનું પોતે પાલન કરે છે ભગવાનની આજ્ઞાનું, એટલે એ બધી મહત્તા છે. એમ સાંઈ કે આપણી મહત્તા છે ને કરી છે, પૈસાએ કરીને નથી, આપણે આ રાજ્યની અંદર મોટા થાય એને કરી નથી, મોટી ડિગ્રીઓ પ્રાપ્ત કરી એને કરીને મહત્તા નથી. આજ્ઞાને ઉપાસના જે આપણી દ્રઢ એ આપણી મોટી છે, સત્સંગની અંદર મોટો કે બહાર દુનિયાની મોટો પણ એ જ છે. આટલું જે દ્રઢ થશે શું આગળના ભક્તો થઈ ગયા, આ પરોક્ષના ભક્ત થયા કે મહારાજના વખતના આપણે ભક્તો થયા, એ બધાની મહત્તા શું કે ભગવાનની જેટલી આજ્ઞા અને ભગવાનની ઉપાસના જેટલી દ્રઢ છે એની એટલી મહત્તા છે. બાકી નહીં તો દુનિયાની મહત્તા તો ચાલી જવાની છે, એ જેટલી પ્રાપ્ત કરશું એ કંઈ રહી નથી. ત્યારે કોઈ રાજા મહારાજા શેઠ સહકાર એ બધાના આખ્યાનો કોઈ શાસ્ત્રમાં લખ્યા છે? પણ આ રામચંદ્ર ભગવાનમાં વાનર હનુમાનજીની છોકરી એને બી જાણતી જાણ, અને ભગવાન કૃષ્ણ વખતમાં ગોપગોવાળ, એના જ બધા આખ્યાન, એના જ બધા જે ભક્તો થયા અને ભગવાન પરાયણ જેનું જીવન થયું એની મહત્તા લખી ગઈ. મહારાજના વખતમાં કાઠી દરબારો લ્યો, ચૂરો ખાજર, સોમલો ખાજર, દાદા ખાજર, જીવા ખાજર, આ બધા કાઠી દરબારોનું નામ. એવા ભક્તો થયા, કાશીદાસ ભક્ત થયા, બીજા ત્યાં જે કણબીર કોળીમાં જે ભક્તો થઈ ગયા, સગરામ વાઘરી આ ભક્ત બની ગયો, તેનો આખ્યાન આવી ગયું. ત્યારે કોઈ મોટા શેઠ સાવકાર કે મોટા રાજાઓ લખે, અમરીશ રાજા એ ભક્ત થયા તો એનો આખ્યાન શાસ્ત્રોની અંદર સાંભળવા મળે. જનક એ રાજા હતા પણ ભક્ત થયા તો લખાણ, બાકી બીજા ઘણા મોટા રાજા થઈ ગયા છે, નહીં થઈ ગયા કંઈ કોઈ નથી વસ્તુ. માટે સ્વાઈ કહે છે આપણે નિયમ જેટલું પાડીએ, ભગવાનની આજ્ઞા પાડીએ એટલી આપણી મહત્તા છે અને એટલો આપણો મહત્તા રહેવાની છે. માટે એમાં પણ આપણે દ્રઢ રહેવું, એમાં જરાય પણ મોરપ આવવા દેવી નહીં. સ્વાઈ કહે ગમે એવો હોય તોય પણ એમાં આપણે બરાબર પાકું મન જો આપણું દ્રઢ રહેશે તો કાંઈ સ્વાઈ કે કરવા નથી. જશો મનને વિશે દ્રઢતા જોઈએ તો વાંધો ના આવે, એટલે એ પ્રમાણે નિયમ છે એ સ્વાઈ કે આપણે શિર સાથે એમાં કંઈ ફેરફાર થાય નહીં, ગમે એટલું થાય તોય પણ એ શિર સાથે રહેવું કરે. બીજું એક તો પોતાને ઈષ્ટદેવે જે નિયમ ધરાવ્યા હોય તે પોતાના શિર સાથે દ્રઢ કરીને પાળે. કેવી રીતે પાળે? શિર સાથે, ભલે શિર જાય તો ભલે જાય, પણ શિર સાથે એટલે શિર પડી જાય તો ભલે પડી જાય પણ નિયમ એટલે નિયમ. એની અંદર જેમ આપણે અભયસિંહ બાપુની વાત કરીએ છીએ ને, કે લોજગાના અભયસિંહ બાપુ હતા, એમને જામ સાહેબના દરબારમાં ગયા અને ત્યાં દરબારોમાં તો પહેલીઓ પાવાની, એટલે એ પ્રમાણે દારૂને બધું આપવામાં આવે. જેમ આપણે લગ્ન પ્રસંગ હોય છે ને, પહેલાં હવે તો બધું સરખું થઈ ગયું, પણ પહેલાં લગ્ન પ્રસંગોમાં આ બધા પટેલોમાં બીજા ત્યાં હોય ત્યારે શું કસુંબા કહુંબા કરવાનો, કેમ આ સર? હા, અને પછી વાળંદ હોય ત્યાં પેલી કસુંબો અફીન જરા ગોળે, અને જે આગેવાન બધા હોય ને આવા એને પાય લ્યો પીઓ, પેલા કહુંબા પાય, એટલે દરબારોની અંદર પહેલીઓ પાય. એટલે જામ સાહેબ ને બધાની સભામાં બધા ભૈસી બાપુ આપણા સત્સંગી હતા, પછી મહારાજ ત્યાં ગયા. હવે એની ફિલ્ડની અંદર બધા આવી મોટી સભા, નાના મોટા રાજા મહારાજા બધા આવેલા હોય, એના ભાયા તો બધા આવેલા હોય. હવે એમાં જામ સાહેબ પણ પોતે બેઠેલા હરાળ પાદર્શન ધરી, એટલે એને તરફથી પેલા માણસો એના હોય એ દરેકને આપવા માંડી પડ્યા. બધા તો પોતે લેવા માંડ્યા, પણ આ તો ખાસ ચુસ્ત સ્વામિનારાયણ અને મહારાજનો દ્રઢ આશરો, ગુણા ત્યાં સ્વયંનો દ્રઢથી સત્સંગ, એટલે એમને કહ્યું કે આ મારાથી લેવાય નહીં. પેલા પાછા માણસો એવા હોય ને, હલકા માણસો જરા વધારે આગ્રહ કરે, અરે બાપુ તમે કંઈ વિચાર કરો છો, ક્યાં આવ્યા છો, ક્યાં બેઠા છો, કોની સભામાં બેઠા છો, અહીં ન પડાય નહીં, અહીં તો લેવું જ પડે, આ તો જામની સભા કહેવાય.
અને વિભો જાઓ એટલે તે વખતનો રાજા એટલે જબરદસ્ત કહેવાય. એટલે આ સભામાં તમે ના પાડો એ તો જામ સાહેબનું અપમાન કહેવાય. એમ બધું બહુ જાતનું મૌન મૂકવા માંડી પડ્યા. પેલા અલ્લાહ કે પછી કહેશે ને પેલા કહેશે ઓલ્યા કરતા ઓજા કરતા ગધડી દઈ. એટલે પછી એવા બહુ હોય ને એ વધારે પડતા ડયા થાય. એને અલકા માણસોને એમ કે આ કરવું તેમ એટલે વધારે પડતું કહેવા માંડ્યા. પણ આ બાપુ કંઈ મારતો નિયમ છે કે શું થાય નહીં. પણ કે બાપુને જાતે આવવું પડશે, તમે કંઈ સમજો છો? જામ સાહેબને પોતાને આવવું પડશે માટે લ્યો. પેલા કે ના લેવાય. પછી જામ સાહેબને જઈને પાછું કહ્યું કે બાપુ બધાએ આ પ્યાલી આપની લીધી અને આ એક દોધીકાના અભેશી બાપુ છે, આપનો હાથ પાછો ઠેલે. આ પાછો હાથ ઠેલ્યો કે મારો પાછો કંઈ હાથ ઠેલ્યો પણ પેલા નિયમ છે પણ ના સમજો. એ તો કે એમ કે જામ સાહેબ પોતે પધારે તો હું લેવું પાછું લ્યો એ પાછું બહુ. એટલે જામ સાહેબ કે મારે ત્યાં પધારેલા એટલે મારે એમાં કંઈ વાંધો નહીં એટલે ઉતરી પાછા એ ગયા આપવા માટે. પછી આવો જામ સાહેબ જેવો આવે એવું આમાં તો મોહબ્બતમાં લેવાય કે ના લેવાય હે દાળિયા કે આવા જામ સાહેબ હે એમ તો વાંધો નહીં. હા અહીંયા મોટા આપણે હોય એમાં બોલાવે. હા બસ રાણી રાણી સાહેબ જોડે બેહવાનું હોય અને ત્યાં બધા લેવાનું થાય ત્યારે શું થાય કે એની એની મહેફિલમાં ગયા એટલે આપણે કંઈ ના પડે રાણી ખોટું લાગે આમ થાય તેમ થાય. આપણે એમ વિચારમાં આવીએ ને કે મોટા માણસની મોહબ્બત પણ લેવાઈ જવાય. પણ સ્વાઈ કે છે શીર સાથે એમને હતું જામ સાહેબ પોતે આવ્યા પણ એમ મનમાં ધસકો ને કે આપણે લેવું. તલવાર હાથમાં પોતે આપી જામ બાપુને કે તમારી ઈચ્છા હોય એમ પણ કરો પણ સ્વામિનારાયણનું નિયમ છે એટલે મોડેથી તો કંઈ જશે નહીં. આ તલવારથી મસ્તક તમારે ઉડાડવું હોય તો ઉડાડી દો અને પછી જેટલું રેડવું એટલું રેડો. બાકી આ મોડે કરીને તો જે સ્વામિનારાયણનું નામ જ્યાં લેવાય છે એ મોડે કરીને તો એ નિયમ કદાપી ભંગ થશે નહીં એમ દ્રઢતા રાખી તો જામ સાહેબમાં પણ મહારાજનો પ્રવેશ થયો. દ્રઢતા જોઈને મદદ કરે મોરારી. આપણી દ્રઢતા હતી તો ભગવાન એમાં જામને કે જામને ખોટું લાગે આમ કરે તેમ કરવું જોઈએ. એને થઈ ગયું કે નહીં આવા ભક્તને દુખવા નહીં અને વાત મૂકી દીધી. પછી તો સ્વામિનારાયણના મંદિરમાં ગયા અને ત્યાં બધું સીધું એમને રહેવાનું અને જમવાનું એટલે ઠાકોરજી જમ્યા સંતોષ જમ્યા બધાની વ્યવસ્થા ત્યાં થઈ ગઈ કે ભાઈ એમનું જમવાનું જુદું વ્યવસ્થા કરી આપો એમની રહેવાની વ્યવસ્થા કરી આપો. લ્યો તે બધી રીતે અનુકૂળ થઈ ગયું. ત્યારે કેવું નિયમ છે એને કરીને આવી વસ્તુ આપણે ભગવાન રક્ષા કરે છે અને આપણું પાલન થઈ જાય. અને નિયમ શું કે બરાબર રીતે રાખો એની અંદર કોઈ પણ જાતનો એ શિર સાટા કહેવાની વસ્તુ શિર સાટે દ્રઢ કરીને રાખે. આ શબ્દ અમે કહ્યું શિર સાટા શિર સાટે થયું કે ના થયું. કારણ ત્યાં જામ સાહેબ હુકમ કરે કારણ ઉડાવી દો તો ઉડાવી દે ને ક્યાં વાર લાગે. જામનો હુકમ કે આપણું અપમાન થયું અને તે એકડે રાજાનું જરા અપમાન થાય એટલે એને કંઈ વિચાર જ ન હોય. પણ ભલે કે શિર જાય તોય ભલે જાય શિર જાવે કે લડ્ડુ ખાવે બસ જે થવાનું થાય એમ દ્રઢતા છે તો કામ જરૂર આપણું થાય છે. માટે દ્રઢતા એટલે દ્રઢતા એમાં જરાય મોરું પડવું નહીં મોરો વિચાર કરવો નહીં ગમે તે થાય તો પણ મારે કે આપણે આ ભગવાનની આજ્ઞા છે નિયમો છે એને દેશમાં ગમે તે દેશમાં આપણે ક્યાં હોય કે અહીંયા પણ એને માટે તો બરાબર વિચાર દ્રઢ સર્વે રાખો. ત્યારે શું કે શિર સાથે દ્રઢ કરીને રાખે એમાં પછી મનમાં એમ ન થવા દે ચાલો ચાલશે વાંધો નહીં એવું નહીં. દ્રઢ એટલે દ્રઢ અરે પણ એ ધર્મનો કોઈ દિવસ ત્યાગ ન કરે એ ધર્મનો કોઈ દિવસ ત્યાગ ન કરે અને બીજો ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય તે અતિશય દ્રઢપણે હોય. બસ એ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય પણ એ દ્રઢપણે કરીને હોય. ભગવાનનો આપણે જે મળ્યા છે એ ભગવાન જ છે સાક્ષાત છે એમાં કોઈ બીજી શંકાનું કારણ છે નહીં કે એમાં કોઈ જાતનો દોષ નથી એમાં કોઈ પણ જાતનો બીજો ભાવ નથી. એ સાક્ષાત પરમાત્મા પુરુષોત્તમ નારાયણ આ જીવોનું કલ્યાણ કરવાને માટે અક્ષરધામનું જે સ્વરૂપ છે એવા ને એવા જ આ પૃથ્વી ઉપર જીવોના કલ્યાણ કરવા માટે મનુષ્ય રૂપે આવ્યા છે. માટે એ આપણા જેવા નથી. અગર એમાં આપણા જેવી પ્રકૃતિ સ્વભાવ દોષો એમાં નથી. એ તો સર્વકરુણાને નિર્ગુણ છે અને એમાં કોઈ દોષ નથી માયાનો. એમ ભગવાનના સ્વરૂપનો પણ નિશ્ચય આપણને એવો રહેવો જોઈએ. એટલે ઘડીકમાં આપણે નિશ્ચય રહે કે આપણું કામ થાય તો સારા નહીં તો પછી ખોટા એમ એમ થઈ જાય છે. કારણ કે આપણા જગતના પદાર્થોની આશક્તિ હોય એટલે એને કરીને આ સત્સંગમાં આવતા હોય એ રીતે નિશ્ચય કર્યો હોય કે ત્યાં જઈશું એટલે આપણને આ જગતની મોટાઈ મળશે દુનિયાનો લાભ મળશે કંઈક બીજું મળશે એમ થાય. પણ સાહેબ કે ના આપણે તો સત્સંગ કરવો તે જીવના કલ્યાણ માટે જે વચનાત્મા મહારાજ બીજામાં લખ્યું કે સત્સંગ કરવો શા માટે કંઈ જે આપણે આવવાનું શું કારણ છે કે આપણા જીવના કલ્યાણ માટે. આ લોકની વસ્તુ પદાર્થ ધંધા પાણી એ તો ભગવાન દયા છે અને આપણને આપવા બેઠા છે. રામાનુ સ્વામી પાસે મહારાજે માગ્યું છે કે મારા ભક્તોને વસ્ત્રે સુખી રહે એટલે આપણે જે જરૂરિયાત છે એટલું ભગવાન આપણને આપે છે અને આપવાના છે. એને માટે વાંધો આવવાનો નથી. આપણે એના થયા છે એટલે આપણને ભૂલશે નહીં. દુનિયાના જીવ પ્રાણી માત્રને ભૂલતા નથી તો આપણને કંઈ ભૂલી જશે?
કીડીને કન્ને હાથીને મન બધું પોષણ કોણ પરમાત્મા કરશે કે નહીં? ત્યારે આપણને કંઈ ભૂલવાના નથી, આપણે એના થયા છે તો આપણે જરૂર છે એટલું બધું આપશે, પણ આખી દુનિયાનું મારે જોઈએ છે પછી એ તો આપણે ભગવાન એમાં આપણું રક્ષા કરે ના આપે એટલી વસ્તુ નથી, પણ જેટલું જરૂર છે એટલું આપે છે સ્વામી, કે એટલે એને માટે ચિંતા નથી. ત્યારે એમ સમજીને આપણે સત્સંગ કરવો તે જીવના કલ્યાણ માટે, કે આપણું કલ્યાણ છે એ હકીકત વસ્તુ છે, એ ભગવાન છે સાક્ષાત છે અને એમાં કોઈ પ્રકારનો દોષ નથી એમ સ્વામી કે એનો નિશ્ચય એ પણ આપણે દ્રઢ હોવો જોઈએ. પર્વત પ્રાય જેને કોઈ જાતનો પછી એમાં સંકલ્પ કે વિકલ્પ આપણને થાય નહીં, જેમ દાદા ખાચર બધા સંતો આપણે મહારાજનો જેમ દ્રઢ નિશ્ચય, અનેક જાતના વિક્ષેપો, અનેક જાતના વિઘ્નો, અનેક જાતની ઉપાધિ, અનેક વસ્તુઓ એના સંકલ્પ એના સિદ્ધ થયા કે ના થયા, પણ છતાં એ મહારાજ છે એ છે જ. એમાં સ્વામી કે ગમે એવો ભાવ આપણને અસમર્થપણું દેખાય કે સમર્થપણું દેખાય, પણ એ ભગવાન છે એમાં કોઈ જાતનો વાંધો નહીં, એવો જે નિશ્ચય છે એ પર્વત પ્રાય સ્વામી કે આપણને હોવો જોઈએ. અરે પણ તેમાં કોઈ સંશય નાખે તો સંશય પડે નહીં, એમાં પાછો કોઈ સંશય નાખે કે લે આપણે આ તો બધું જોયું પણ આમાં કાંઈ નથી એમ સંશય નાખે તો સંશય થઈ જાય, કારણ કે આપણે આ સત્સંગમાં કોઈનું મન પાછું પડ્યું, કોઈને જરા અભાવ ગુણ આવી ગયો કોઈ કારણસર પોતાના દેહભાવને લઈને કોઈ પોતાના સંકલ્પે કરીને, તો એ પાછો આપણને સંશય નાખે ને કે આ તો આવું ઉત્પન્ન કાંઈ નથી બધું ખોટમ ખોટું છે, પણ એ શું કે સંશય નાખે તો એને એ વાત સાચી છે, ભલે એનું માથું ફર્યું છે એને આપણે ગમે એટલો કંઈ હોય સત્સંગ કરાવ્યો હોય ને એનાથી આપણે લાભ થયો હોય તો જાણો કે એનું માથું ભર્યું, આ વસ્તુ સાચી છે એમ દ્રઢ સ્વામી કે આપણા જીવમાં રહેવું જોઈએ. નિર્વિકલ્પાનંદ સ્વામી હતા એને જરા ભણેલા ગણેલા હતા અને માન એ ભણેલા ગણેલાનો જરા વધારે હતું, એટલે મુક્તાન સ્વામી વડોદરાની સભા જીતીને એમાં બધાએ વાત કરી, મુક્તાન સ્વામી તો બહુ મોટા અને ખૂબ સભા જીતીને આમને તેમ પ્રશંસા થઈ, એ બોલા કે એમાં શું મને મોકલો તું અહીં થાક, એમાં મોટું મુક્તાન એટલે શું કામ કર્યું કે એનું આટલી બધી મહત્તા આટલી બધી વાત, એટલે મનમાં એ માન કરીને આવ્યું, એટલે સ્વાભાવિક રીતે એ માને કરીને જ્યારે મહારાજે વાત કરી કે ભાઈ આવા એ બધા અંદર છે નામ છે, એટલે એનું મન પાછું પડ્યું, મન પાછું પડ્યું એટલે પછી ત્યાંથી નીકળ્યા કે આ સ્વામિનારાયણ ભગવાન આપણે કહીએ પણ બરાબર નથી, એમને કંઈ વિવેક નથી, વિચાર નથી, કોઈ જાતનું આમ નથી, એ મનમાં અભાવ પેઠો, એ અભાવ પેઠો તો મયારામ ભટ્ટને જઈને બોલ્યા ભાઈ, અરે દીનાનાથ ભટ્ટ, દીનાનાથ ભટ્ટ આંબોજના હતા વિદ્વાન પંડિત ખરેખર અને ખૂબ સારા વિદ્વાન તે વખતના ગણાય, એમને જઈને મળ્યા કે આલા તું પણ ભણેલો ગણેલો આવો હોશિયાર બધું છે પણ આ સ્વામિનારાયણમાં કાંઈ લાગતું નથી, વિવેક જ નથી કે ભણેલાની કિંમત અભયેલાની કિંમત કોઈ કિંમતની ખબર નથી, કે હવે જે સામાન્ય હોય એને આમ બહુ મોટા કરે ના કરે ને તે કરે ને આપણે ભણેલા છે આપણી કોઈ કિંમત જ કરતા નથી, કે આ મયારામ ભટ્ટ એ માણાવદના હવે એ બહુ ભણેલા નહીં, ત્યારે એનું કે જો શિક્ષાપત્રી એમ નામ લખ્યું બીજે નામ એનું મયારામની વાત કરે અને તારી કંઈ વાત છે કે લે તું ભણેલો ગણેલો છે એમ શબ્દો નાખીને મોરું પાડી લો, તે શું કે એમ મહારાજનો નિશ્ચય હતો એને એમાં ફેરફાર કરી નાખ્યો કે ભગવાન નથી આ બધું ખોટું છે ધતિંગ છે આ લોકોને ક્ષેત્ર એવી વાત આખી પહેર દઈ લો દીનાનાથ ભટ્ટને, એટલે બિચારા એ નિશ્ચયમાં જ પડ્યા, મહારાજનો આશ્રમ મૂકી દીધો અને બીજું ભજન ચાલવા માંડી પડ્યું, પછી શું થાય ભગવાનનો આશ્રમ મૂકીને એટલે ભૂત પડી ગયા, પછી એના ઘરમાં ભૂત આવ્યા બધા, તે ભૂત કાંઈ વસ્તુ લઈને અહીંથી આવી મૂકે અહીંથી લઈને અહીં મૂકે આખા ઘરમાં એવું થવા માંડ્યું, પછી થાય ક્યાંક હવે આ શું થયા તો હેરાન થઈ ગયું, ભૂત કંઈ હેરાન સુખ લેવા ને ખાવામાં કંઈ ગમે તે વસ્તુ નાખી દે કૂવામાંથી આ વસ્તુ લે તો ઊંધી છતી કરીને કામ કરીને હેરાન હેરાન થઈ ગયા, પછી કોકે કહ્યું કે આ ભગવાનને પાછા સ્વામિનારાયણ મહારાજની પાસે જાઓ બધું સારું થાય, પછી મહારાજ પાસે આવ્યા, મહારાજ હવે રક્ષા કરો અને ઉદ્ધાર કરો, આ તો હું હેરાન થઈ ગયો મુશ્કેલી થઈ ગઈ, એટલે પૂર્વના કંઈ સારા મોક્ષ હતા મહારાજને શરણે થયા માફી માગી જન્મત કર્યા અને મહારાજ રાજી થયા કે તમે તો બ્રાહ્મણ કહેવા તમારે ઘેર ભૂત હોય, અરે ભાઈ બ્રાહ્મણ મહારાજ ખરા પણ અમે તો અનાથ થઈ ગયા અમારો નાથ તમને મૂકી દીધા, એટલે પછી શું થાય, ત્યારે એમ સ્વાય કે નિશ્ચયમાં આપણે કોઈ દિવસ ડગમગાટ થાય નહીં, પછી મહારાજ રક્ષા કરીને સારું થયું, પણ કોઈ બીજો આવીને આપણે ફેરવે તો એ વસ્તુમાં ફેરફાર ન થાય, કારણ કે એને પોતાને માન મોટમ કીર્તિ કોઈ કારણસર એનું મન પાછું પડ્યું હોય એ આપણે સમજી રાખવું કે ભાઈ આને લઈને છે, પણ આપણે તો મહારાજનો આશરો છે ભગવાનનો આશરો છે ભગવાનનું સ્વરૂપ જે મળ્યું છે એને વિશે આપણે પ્રવૃત્ત પાય આપણો નિશ્ચય પાકો રહેવો જોઈએ, એટલે કોઈ આવીને મન ફેરવે તો એ સમય કે મન ફરે નહીં એવો એનો નિશ્ચય રહે, અને પોતાનું મન સંશય નાખે તોય પણ સંશય પડે નહીં, મન એનો સંશય કરે તોય પણ પડે નહીં, હા એવો ભગવાનનો અડગ નિશ્ચય હોય, એવો કેવો અડગ એટલે ડગે નહીં લગી ન જાય કે એવો અડગ નિશ્ચય હોય કે કોઈ પ્રકારે ડગે નહીં, ગમે એવું થાય ને ગમે તેવું આકાશ પડે નીચે તો એનો નિશ્ચય ના ડગે, અરે
અને ત્રીજો પોતાના ઈષ્ટ દેવને ભજતા હોય એવા જે સત્સંગી વૈષ્ણવ તેનો પક્ષ રાખો. બસ એનો પક્ષ રાખો. ભગવાનના ભક્ત છે એમનો આપણે પક્ષ, ભગવાનને ભજતા એવા જે બધા છે એ આપણા સગાવાળા છે ને એમ સમજીને એનો પક્ષ રાખો સાહેબ. તે જેમ મા બાપ દીકરા દીકરી તેનો પક્ષ રાખે છે અને જેમ પુત્ર હોય તે પોતાના પિતાનો પક્ષ રાખે છે અને જેમ સ્ત્રી હોય તે પોતાના પતિનો પક્ષ રાખે છે તેમ ભગવાનના ભક્તનો પક્ષ રાખવો. કેમ સો કે પક્ષ રાખવો? કેવી રીતે? આપણા સગાવાળાનો જેવો પક્ષ છે ને એવો પક્ષ. પણ કાંઈ નહીં, હવે એ લાગનો જ હતો, એને કરવા જેવું જ હતું, એમ ન હોય. આપણા છોકરા બૈરાનો જેમ કહ્યું ને પક્ષ રેખનારે કંઈ લાગનો હતો એમ કહીએ છીએ. અરે ગમે તે કર્યું હોય તો પણ ભાઈ આપણે એને ગમ કરીને આપણે એનો પક્ષ રાખી એનું બરાબર રીતે કરવું જોઈએ. એ સામાન્ય એમ કરવું જોઈએ એમ થઈ જાય. એનો જીવમાં પક્ષ છે એમ સમય કે ભગવાનના ભક્ત છે એનો પણ આપણે એવો પક્ષ રહે કે ભગવાનના ભક્ત છે ને આપણા મહારાજના છે માટે એનો પક્ષ આપણા જો ભલે એમને ભૂલ થઈ હોય, કોઈ કારણસર થયું હોય, પણ છતાં એ સમય કે એનું બરાબર રીતે પક્ષ રાખવો. એ ત્રણ વાના જેમાં પરિપૂર્ણ હોય તે પાકો સત્સંગી કહેવાય. આ ત્રણ વાણો હોય તે કયા ત્રણ વાણો? નિયમ, પેલા નિયમ જે આપણે મહારાજે નિયમ આપ્યા છે એ નિયમ, અને બીજો સુખ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય, અને ત્રીજો એ ભગવાનને ભજતા એવા જે બધા વૈષ્ણવ ભક્તો બધા છે એનો પક્ષ. આ ત્રણ વસ્તુ જે હોય એને પાકા સત્સંગે. અને હરિભક્તની સભામાં મોઢા આગળ આવીને બેસતો હોય ત્યારે બીજાને એમ જણાય છે એ મોટો સત્સંગી છે. આમ થાય કે ના થાય? કે બધા આગળ બેસે છે ને આપણે પાછળ બેઠા એટલે મોટા છે ને આપણે નાના છે એમ કેટલાકને થાય. પણ આ મહારાજ બતાવે છે કે નાના મોટા આ રીતે સમજવું આપણે. એ તો એક લૌકિક રિવાજ છે અને એને રાખવાનું છે કે ભાઈ આ રીતે કરવું જોઈએ. વિવેક મહારાજ સભાનો શીખ્યો છે, દરેક જાતના વિવેક શીખ્યા છે, એટલે એ રીતે આપણે રાખવું જોઈએ. પણ મૂળ વસ્તુ તો મોટો બધી રીતે ભગવાનના દરબારમાં આપણે બધા સરખા છે. ત્યાં કંઈ એને મન મોય નાના મોટા નથી, પાછળ બેઠા કે મોટાને આગળ બેઠા, એક મોટે મોટાને પાછળ બેઠા નાના એવું નથી. ગમે ત્યાં બેસીએ પણ ભગવાનની આ પ્રમાણે આજ્ઞા ઉપાસના જેનામાં દ્રઢ છે એ બધા મોટા છે. એને બધું જાણે છે, ભગવાન દૂરે જુએ છે, નજીકે જુએ છે. પણ આ લૌકિક વ્યવહાર એ બધું આપણે બધું રાખવું પડે. એ વિવેક છે એક જાતનો, કે આપણે જ્ઞાને કરીને તપે કરીને વ્રત હોય, જરા પ્રતિષ્ઠિત કોઈક હોય, બીજું ત્રીજું હોય, તો આપણી એક મર્યાદા છે કે એ પ્રમાણે આપણે રાખવું જોઈએ. અને એ રાખીએ એ આપણી શોભા છે, દરેકે રાખવાનું છે. પણ મારે કે એથી એમ નહીં, પણ આ જે પ્રમાણે છે એને કરીને આપણી મોટો છે એ રીતે સમજવાનું છે. પણ મોટેરાની તો એમ પરીક્ષા છે, જે એમ પરીક્ષા છે કો ગ્રહસ્થ હોય તે તો પોતાનું જે સર્વસ્વ તે ભગવાન અને ભગવાનના ભક્તને અર્થે કરી રાખે. લ્યો લાડિયા આવી ગયો, હવે સર્વસ્વ બધું અર્પણ કરી રાખે. કયું સર્વસ્વ એટલે શું? બધું આવી ગયું હે? હા એવું બસ બધું એમને અર્પણ કરી રાખવું, જેટલું એમને વાપરવું એટલું વાપરે, રાખવું એટલું રાખે. લાડિયા કે ડોક્ટર બનાવો છોકરાને, એટલે ભાઈ સાધુ બનાવવાની વાત નથી કરતા. એ સર્વસ્વમાં પછી એ બધું આવી જાય કે પછી તમારે એમ ન કે મારે ડોક્ટર બનાવવો છે, તો ડોક્ટર બનાવે કે સાધુ બનાવે, પછી આપણે જે બનાવવું હોય બને. ત્યારે શું કે પોતાનું સર્વસ્વ કરી રાખે. આ બધું જે પાકાની વાત છે મોટેરાની વાત કરે છે કે આ મોટેરા સમજી રાખવું, પોતાનું સર્વસ્વ ભગવાનને અર્થે જેને કર્યું છે એ પછી અહીંયા બેઠો કે પણે બેઠો કે ગમે તે બેઠો. જેમ પર્વતભાઈ હતા એ સહેજે સ્વભાવમાં પાછળ આવીને બેસી જતા હતા. આ બીજાને તો લાગે સામાન્ય છે ભાઈ, એને શું કોઈને ખબર ના પડે. પણ જ્યારે મહારાજને જો કે આજ્ઞા આ કરે તો એમાં બીજો કોઈ વિચાર કે સંકલ્પ નહીં, એવા એ ભક્ત હતા. ત્યારે શું કે આમ સામાન્ય લાગે કે પાછળ બેસતા હોય, બીજું કરતા હોય, પણ એની નિષ્ઠા છે, એનો નિશ્ચય છે, એવો દ્રઢ છે કે ભગવાનને અર્થે શ્રીજી મહારાજ એમને ત્યાં પધારે તો બધું પોતે મૂકીને એમની પાસે બેસી જાય. આખું ઘર બહારનું બધું જે કંઈ ધ્યાન રાખવું એ મહારાજ રાખે. ત્યારે તે તો દરબારો ને કાંઠી બધા ભેગા હોય ને મહારાજની સાથે, એટલે એ તો પર્વતભાઈ તો બિચારા ભક્ત રાજ કે આ બધું મહારાજ તમારું છે ને આ રીતે પોતે બેસી જાય. એ દરબારો તોલા બાજરા પાક્યા ને ઘરમાં ખેડૂતને, તે ઘોડા લઈને મૂકવા માંડી પડ્યા ટોપલે ટોપલા ત્યાં આગળ, કાંઈ પેલા બેરે થોડા ઘોડા થોડા ખાય, એ તો બધું હોય વધારે પડતું થાય એટલે શું થાય, એ પછી મૂકવાનું ને આપણે જમવા બેઠા ને વધારે પડતું આવે શું થાય, બગડે ને એમ. એને ઘોડા જેટલું મૂકે ને પછી આમ બેરે આમ મોડું મારે, આમ મોડું મારે, એને લાત મારે, એને વેરી પાડે. એટલે મહારાજ કે આવું નહીં,
પરવલભાઈ તો બિચારા ભક્તરા છે, બેઠા છે, પણ આપણે ધ્યાન રાખવું. તો મહારાજ પોતે કે દરબારો ઘરે કેટલી ચંદી આવતા, કે મારે 200 બશેર બશેર, તો કે બશેર બશેર તોલી આમાંથી મૂકો કોળણ. પણ આવી રીતે કંઈ હોય ટોપલે ટોપલા મૂકીને વેરવાનું કે ભરેલાવાનું ના હોય, એટલે વ્યવસ્થા મહારાજ કરી. પછી ગંજીઓને ઘાસ મોટા હોય ને એને ખૂંદવા એ ઘોડા બાંધી દીધા, ચાલો એ ફેલી નાખે આખા વર્ષનું ઘાસ બગાડે. મારે કે એમ નહીં કિલા કરીને ચોળો ને પછી એને પૂરો પૂરો જોયો એ પ્રમાણે નાખો. ત્યારે કહેવાનું શું કે એમ ભગવાનને માટેનું સર્વસ્વ તો ભગવાન એનું ખબર, પણ દાદા ખાતે સર્વસ્વ કર્યું કે મહારાજને જ અર્પણ કરી રાખ્યું કે મહારાજ બધું તમારું દરબાર તમારું નમે તમારા એ સર્વસ્વ કરી રાખ્યું. ત્યારે મહારાજ 30 વર્ષ ત્યાં રહ્યા અને સર્વસ્વ કરી રાખ્યું એટલે કહેવા પૂરતું બોલવા પૂરતું નહીં. અત્યારે આપણે વાત કરીએ પણ જ્યારે વાત આવે ને ત્યારે જરા દીકરાને એમ થઈ ગયા. હા તો સારું, હવે પધરામણી આવશું ત્યારે ખબર પડશે. સાદુ કરવાનું થાય ને ત્યારે તરત આગા પાછા થઈએ, એટલે એવું કેટલું આમ હોય, પણ છતાં જયારે આ પોતાના દેહ ઉપર આવે આ ઉપર આવતા જયારે મન પાછું પડી જાય. પણ આ બધા દીકરાએ પણ આપ્યા અને પૈસેથી ને દેહેથી બધા હજારો સેવા કરી, કશું સર્વસ્વ માન્યું છે ત્યારે થાય છે. અહીંયા અવાય છે, આ સેવાઓ થાય છે, બધું માન્યું છે, આપણું સર્વસ્વ ભગવાનનું છે એ માન્યું છે તો થાય ને. કંઈક પૈસો અત્યારે ગજવાથી કાઢવો કે પાઉન્ડ કાઢવો એ કઠણ થઈ પડે છે, પણ એ બધી સેવાઓ થાય છે, અવાય છે, આ ભીડો બેઠાય છે, એ બધું સર્વસ્વ આપણે જ્યારે જરૂર હોય આજ્ઞા થઈ અને જે આજ્ઞા થઈ જેટલી આજ્ઞા થઈ અપાઈ ગયું સર્વસ્વ થઈ. એટલે મારે એ રીતે આપણે સર્વસ્વ અર્પણ કરી રાખવું, જેમ દાદા ખાતે કહ્યું બેનો ના પોતા આપી દીધું સાથે કરીને કઠણ ન પડ્યું. અને એમ સ્વામી કહે છે કે આ બધી વસ્તુ એ પોતાનું સર્વસ્વ ભગવાનને અર્થે કરી રાખે, કરી રાખવાનું સમજ્યા, વાપરવું પછી તમારે રાખવું, પણ જ્યારે કહે કે આટલું કરો એટલે કરીએ એટલે સર્વસ્વ થઈ ગયું. પછી એમાં ના ના આમ નહીં આમ તેમ ફલાનું ઢીકણું એમ ન થાય, એમ સર્વસ્વ કરી રાખવાનું મહારાજને અર્થે. જ્યારે એમને જરૂર હોય ત્યારે જે વાપરો એ વાપરે, એમનું લેશ એમનું વાપરવાનું બસ થઈ ગયું. આપણે તો પેઢી ઉપર બેસીને કામ કરવાનું છે બધું. શું મણિભાઈ બરોબર છે ને? પોપ સાહેબ અમારા પોપ સાહેબ કરી રાખ્યું છે સર્વસ્વ, જે જોઈએ લ્યો સેવા હરે. હા નારાયણભાઈ કરે ને, દીકરો આપ્યો આપણે નારાયણભાઈ, આપણે કચ્છી ભગત છે ને આપણા, એ બિચારા સેવામાં એ કર્યું ને. દીકરાની વાત કરીએ તો કે એ આપ્યો ને, તે બધાએ રાજી થઈને કર્યું સરસ છે. પરંતુ એ સર્વસ્વ એમાં શું ભગવાનને અર્થે કરી રાખવાનું, એટલે જ્યારે જરૂર હોય તે એ પ્રમાણે થાય ભાઈ તમારું લ્યો. તો એમાં કંઈ બીજું આપણે જાજુ કરવાનું છે ને, એના અંતે મૂકવાનું તો છે, ત્યારે આમ સીધી રીતે મૂકી દઈએ તો ભગવાન રાજી થાય. પછી આરે કંઈ લઈ જવાના બધું, કશું લેવાના ઘરે. હે હા રહી ગયું જોવાનું બધું, રહી ગયું એમને રહી ગયું બધું. અરે હનુમાનભાઈ સર્વસ્વ બધું કરવાનું આવ્યું માથું જાય. આપણા સંબંધી કુટુંબ માટે આપણે માથું નથી દેતા, કોઈને મારતા હોય, કોઈને નિરાણ કરતા હોય, કોઈ મુશ્કેલી કરતા કઈ હતું હોય અને તકરાર થતી હોય એને માટે તો વચ્ચેમાં જઈને પડીએ કે ભલે માથું જવાનું તો જાય, પણ આપણે એનો પક્ષ એને બરોબર રીતે આપણે એ કરવું એના માટે આપણે કેવું રહે છે. એમ સ્વામી કે આ સત્સંગ માટે પણ માથું દેવું હોય તો દે એ સત્સંગ, પણ તે ઘડી આ થાય મિયાં ફસકું. પછી જોગી બાપા જેમ કહેતા મિયાં ફસકું, વાત કરે આ સત્સંગ તો આપણો છે ને, આમ કરવું તેમ કરવું ને, શું ન થાય ફળવાનું ના થાય ને બધી વાત કરે, પણ જ્યારે એવો પ્રસંગ આવે ત્યારે કે ના ના એ આપણું કામ નહીં. ત્યારે એ કામ નહીં, તે ઘડી એ માથું દઈ દેવું પડે, જે થવાનું હોય થાય. આ બધા ભક્તોએ જે દીધું છે એ રીતે કે એ સાસીમાના વખતમાં એ વખતે કેટલી બધી મુશ્કેલીઓ અને કેટલી પણ એ બધા મોતી ભગવાનના આશા આપણે મોટા સ્વામી બધા થઈ ગયા, રામચંદ્ર કાકા ને એવા મોટા મોટા ભક્તો જબરદસ્ત થઈ ગયા. ત્યારે તેગડે તો એટલો કટોકટીનો બધો મામલો, પણ એ વખતે આમ માથું ભલે આપણે કોઈ આમ બોલે આપણને કોઈ બંડિયા કે ફલાણું કે ઢીકડું કે, પણ સત્સંગ માટે આપણું માથું છે, શાસ્ત્રી મહારાજ માટે માથું છે. લો એમાં મુશ્કેલીઓ વ્યવહાર નહીં આવીને બીજી રીતે સરકારી દરબારી પણ મુશ્કેલીઓ પક્ષ એમ એ કરવામાં તો બધું થાય ને, પણ ભલે જે થવાનું થાય પણ સત્સંગ માટે માથું છે આપણું. તો આજે શાસ્ત્રોમાં એ બધા નામ જેના લખ્યા છે એના લખે ને
ત્યારે સાંકે એ પણ માથું તેકડી દેવ લે ના તેકડી હંચાળે ના ભાઈ ભલે આવે એ થતું એ થાય એવું આપણાથી ન બની શકે એવું નહીં એટલે એક તો સર્વસ્વ કરી રાખે અને માથું દેવું હોય તોય પણ પાછો પડે નહીં અને જે ઘડીએ પોતાના ઈષ્ટદેવ આજ્ઞા કરે છે તો પરમહંસથા એ બહુ મોટું વાત આવી નથી કાગળ લખ્યો સત્તર જણ આવી ગયા અઢાર જણને કાગળ લખ્યો સત્તર જણ અઢાર જણને તો બધા આવી ગયા એટલે મહારાજના કાગળથી જ આવી ગયા એટલે એવાય પણ ભક્તો છે ને કર્યું છે અને છે આ શું સ્વામી આજ્ઞા કરી આ સત્સંગ કરો મહિનો આવો સમાગમ કરો ફરવાનું કરો એ થયું એટલે આપણે એમાંથી થયું અને દીકરા દેવા પડે તો દઈ દેવા પડે એમાં કેવા ધોરણ આપણે થવું હોય તો થઈ જવાય બધી રીતે અત્યારે બધું આપણે આ કર્યું તો હવે આ કરી લઈએ પણ સ્વાઈ કહે છે કે એ રીતે પરમહંસ થાય તો તત્કાળ પરમહંસ થઈ જાય એમાં પણ વિચાર ન આવે એવા જેના લક્ષણ હોય તે હરિભક્તની સભાની આગળ બેસે અથવા વાંસે બેસે પણ તેને સર્વે હરિભક્તમાં મોટેરો જાણવો બસ લેવો આ બેનું થર્મોમીટર આવ્યું કે પાકા સત્સંગીનું અને એ મોટેરાની બે વાત આપણે આવી છે એટલે આ રીતે આપણે સમજી રાખવું કે આ બધું આપણે છે તો એમાં વાંસે બેહે કે આગળ બેહે પછી મોટા જ છે આ તો પેલી લોકસભા છે એટલે અરે લોક વિવેક છે એટલે બધું રાખવાનું બાકી આ વસ્તુ જેને હોય એ મોટેરા જ છે એ નાના પાછળ ગમે ત્યાં બેહે આગા બેહે પાછા બેહે પણ એ મોટા છે અરે અને જે ત્યાગી હોય તે જ્યારે દેશ પરદેશમાં જાય હવે ત્યાગીની વાત આવી પણ એ પાછા દેશ પરદેશમાં આ ફરવા માંડ્યા ને હા મહારાજ કે દેશ ને પરદેશ આવી ગયેલો હવે દેશ પરદેશ ફરે તો પણ અને ત્યાં કનક કામિનીનો યોગ થાય પણ તેમાં ફેર પડે નહીં ત્યાં બધો કનક કામિનીનો યોગ થાય તો પણ મહારાજની આજ્ઞા છે એમાં ફેર પાડે નહીં ત્યાં ભાઈ પરદેશમાં બધું ચાલે ને ચલાવો ને ત્યાં કરવું પડે ને આમ કરવું પડે ને એમ મનમાં રાખે કે આવા દેશકાળ થયા દેશકાળ અનુસાર કરવું પડે પણ ના મહારાજની આજ્ઞા એટલે આજ્ઞા એમાં જરાય ફેરફાર નહીં એ યોગ ગમે એટલો થાય સત્સંગ કોણ જાણે છે એ કોને ખબર છે એટલે બધું આમ છે તેમ પણ ભગવાન તો જાણે છે કે નહીં શ્રીજી મહારાજ અંતર્યામી છે કે ગમે ત્યાં આપણે દેશ પરદેશમાં ગમે ત્યાં જઈએ ગમે તે દુનિયાના છેડા ઉપર જઈએ પણ એ તો અંતર્યામી છે એ અંતર્યામી છે માટે એને રાજી કરવા છે આપણે બહાર જામીને રાજી કરવા નથી અંતર્યામી પરમાત્મા રાજી થાય એમ પોતાના મનમાં દ્રઢતા હોય ત્યારે ખરેખર ત્યાગીમાં પણ મોટેરો છે પછી ત્યાગીમાં બહુ જ્ઞાન ધરાવતા હોય બહુ વિદ્વાન હોય લેક્ચરમાં સારી રીતે આપતા હોય ખરી રીતે કરતા હોય અને અહીં આવીને પછી પેલા પાટલૂનને કોટ પહેરી લે અને ભાઈ આ ઠંડીનો પ્રદેશ છે ને આ બધું કરવું પડે ગરમા ગરમ બધી વાત અને ગમે તે રીતે આપણે વર્તીએ તો ચાલે એવું ના હોય એ મારે કે છે એ મોટેરા નથી એ તો આજ્ઞા એ આજ્ઞા છે એને પણ આ રીતે ત્યાં યોગ થાય તોય પણ એ મહારાજની આજ્ઞા છે એમાં ફેર પડવા દે નહીં એમનું વર્તન છે એવું શુદ્ધ જોઈએ તો એ ઈચ્છા પણ જોગી બાપા અહીં આવ્યા તોય શું કે મહારાજની આજ્ઞામાં જરાય ફેરફાર નહીં એ બરાબર રીતે પાડવું જોઈએ તો જ ભગવાન આપણે રાજી થાય અને તો જ આપણી મોટર છે બાકી એમાં કે ચાલો હવે ચલાવો ને ચાલી લે ને ફલાણું ઢીકનું તો એ કંઈ મારે કે રાજી નથી એટલે ત્યાગીમાં મોટેરો કોણ તો કંઈક તો પરદેશ પરદેશ ગમે ત્યાં ફરે દેશમાં હોય કે પરદેશમાં હોય પણ આ બે વસ્તુની અંદર તો સંપૂર્ણપણે દ્રઢ રહે કે ભાઈ ચાલો અત્યારે હવે દેશકાળ થયા છે એટલે મોદાથી હાજાથી આપણી કોણ ખબર રાખે આમ છે તેમ છે માટે જરા ભેગું કરો પછી ભેગા કરીને પટારા કરવા પડે ને ચાવીઓ કરવી પડે ને બેંકો કરવી પડે પછી માથાકૂરનો પાર નહીં ઉપાધિ વર્ગીસ વાંઈ ગઈ એટલે એ નહીં દેશકાળ ફર્યા ગમે તે ફર્યા હોય પણ જે રીતે રીત આપની રહે બીજી રીતે બાદ જે ભગવાન શ્રીજી માના વખતમાં સંતો ભક્તો જે વર્ત્યા જે આજ્ઞા પાડી જે નિયમો રીતે રહી અને પોતાનું કલ્યાણ કર્યું એ જ રીતે રીત આપણી બીજી રીતે બાદ એમાં ફેરફાર નથી એમ દેશકાળ અનુસાર આપણે તેદાડે પગે ચાલતા હતા કદાચ મોટરમાં બેસીએ એનો કંઈ વાંધો નથી પણ મૂળ વસ્તુ જે આજ્ઞા છે એમાં ફેરફાર નહીં એ રીત કલ્યાણની છે એ નિયમને આજ્ઞાની ઉપાસના એ આપણી દ્રઢ જોઈએ એ મેઇન વસ્તુ છે એ તો આપણે એમાં દ્રઢ રહીએ તો મહારાજ રાજી થઈ જાય એટલે કે બહાર ગમે ત્યાં જાય તો પણ આ બે વસ્તુની અંદર દ્રઢ પોતે રહે અને પોતાના જે જે નિયમ હોય તે સર્વે દ્રઢ કરીને રાખે અને સાધુના જે નિયમો છે એને પણ દ્રઢ કરી રાખે લોકની દ્રષ્ટિએ ડિગ્રીઓ કે બનેલા હોય જરા સારું કરી શકતા હોય આમ કરતા હોય એને બધાને આપણે કહીએ પણ સાહેબ આ સાધુતાનો માર્ગ છે એ જ મોટો છે સાધુતાનો માર્ગ છે એમાં સાધુતાના માર્ગમાં રહીને જે કંઈ કરે છે એ બધી સાહેબ મોટેરા છે અને વળી જે કોઈક સંસારમાં રજોગુણી મોટો મનુષ્ય કહેવાતો હોય અને તે જ્યારે સભામાં આવે
ત્યારે તેને આદર કરીને સર્વ સભાને મોઢા આગળ બેસાડો જોઈએ. હા બેસાડજો. મહારાજ હવે વિવેક શીખવે છે કે આપણે તમે મોટેરાની વાત કરી તો આવા તો મોટેરા આવા તો કોઈ નિશ્ચયવાળા કાવું કોઈ સર્વસ્વદિનારા ઘણા નથી પણ હોતા, અને છતાં આગળ બેસાડવા પડે, આગળ બોલાવવા પડે, ને આગળ એનું શું કારણ છે એનું બોલાવે. એ વિવેક મારા સમજાવે કે લોક વ્યવહાર એવા પ્રતિષ્ઠ સારા માણસ હોય તેને આપણે બોલાવીને બેસાડવા પડે. અને વ્યવહાર અને વ્યવહાર છે તે જ્ઞાની હોય ત્યાગી હોય તેને પણ રાખવો જોઈએ. બધાએ રાખવો જોઈએ કે આપણે જ્ઞાન છે એની શી જરૂર છે, શી પડી છે આપણે એમ ન હોય એ બાળકી એ રાખવો જોઈએ. જ્ઞાની છે આપણે, આપણે જ્ઞાનની દ્રષ્ટિએ ક્યાં એને આપણી મોટી છે કોઈ, આપણને શ્રીજી મહારાજ મળ્યા છે એવા પુરુષ મળ્યા છે એને લઈને આપણી એ વસ્તુ છે એની આગળ એની શું હિસાબ એમ તો આપણે સમજવાનું બરાબર છે, પણ આ લોકની દ્રષ્ટિએ એની આપણે ખ્યાલ રાખીને વિવેક રાખવાની વાત છે. એનાથી કે આપણી મહત્તા વધી જાય એવું નથી કે ચાલો આ ભાઈ બોલાય અને આપણી મહત્તા એનાથી વધી જાય છે. આપણી મહત્તા તો ભગવાનને લઈને છે, ભગવાનને લઈને સર્વની મોટપ છે અને એની લઈને મહત્તા આપણી છે. એ જેટલા રાખીશું એનો જેટલો દ્રઢ નિશ્ચય અને જ્ઞા છે એટલી જ મહત્તા રહેવાની. આ તો એક દુનિયાનો વ્યવહાર છે એટલે મારે કે આપણે રાખવું જોઈએ. જ્ઞાની હોય તોય પણ એમ જ્ઞાનની દ્રષ્ટિએ પછી કે એની શું આપણે એમ નથી, જ્ઞાની છે છતાં પણ એને રાખવાની જરૂર છે. ધ્યાની હોય ભજની હોય એને પણ આ વસ્તુ રાખવાની જરૂર છે મારા કે. હા અને જો ન રાખે તો એમાંથી ભૂંડું થાય છે. એમાં કેટલી વખત ભૂંડું પણ થાય છે, કેટલી વખત મુશ્કેલી પણ થાય છે. એટલે મારે કે આપણે લોક વ્યવહારે એ બધી વસ્તુ રાખવી પડે. મોટેરાની વસ્તુ તો આપણે મહારાજ સમજાવી દીધી એ બરાબર છે, એ આપણે મોટે છે, પણ છતાં આ લોકની વ્યવહારિક રીતે આ બધું રાખવું પડે. જેમ રાજા પરીક્ષિત ઋષિના આશ્રમમાં ગયા, રાજા પરીક્ષિત આશ્રમમાં ગયા ઋષિના, ત્યારે ઋષિ સમાધિમાં હતા. ઋષિ બિચારા ધ્યાનમાં ભજન કર્યા કરતા હતા. તે રાજાનો સન્માન થયો નહીં. એ ના ઉઠ્યા ધ્યાનમાં ભજનમાં બેઠા હતા, એટલે કે આપણે ભજન કરીએ છીએ અને આવું હતા એવા વિચારમાં રહી ગયા. એટલે પેલો રાજાને એમ થયું હું આવો મોટો રાજા અને સત્કાર થવો જોઈએ ના કર્યો, એના મનમાં દુઃખ લાગ્યું. એટલે દુઃખ લાગ્યું એટલે સર્પ મરેલો સર્પ હતો એના ગળામાં નાખી દીધો હતો. હવે ગળામાં નાખ્યો એટલે ઋષિના શિષ્યો સાથે જ હતા બધા, એટલે એને થયું કે આવો આ રાજા અવિવેકી આપણા ગુરુના ગળામાં આવો સાપ નાખ્યો. એને પણ અપમાન કર્યું, જા કે તને આ જે સાપ તે મરેલો નાખ્યો છે તક્ષક નાગ તને 7 દિવસમાં કરશે, તારું મૃત્યુ થઈ જશે. એ સાપ આપી દીધો લ્યો. તો એમાંથી રાજાને પછી કેટલું ઉપેક્ષે પછી ઋષિ જાગ્યા. ઋષિ જાગીને જોયું કે આ શું થયું, પેલો તો કે આવું છે, અને આ રીતે સાપ પણ થઈ ગયો. ઋષિ કે આ રાજાના આવો શ્રાપ લેવાય નહીં, આ તો રાજા કહેવાય બધું થાય માટે ખોટું, માટે એને તમે કહી દો કે ભાઈ એને ખ્યાલ રહે, નહીં તો ફરી પાછું એને ખ્યાલ બહાર જતું રહેશે એને કરવાનું રહી જશે. એટલે એને કહ્યું કે આ તક્ષકના સાપ છે ને તને 7 દિવસમાં કરવાનો છે. એટલે રાજા થયું કે હવે શું કરું, હવે 7 દિવસમાં આ તો થઈ જવાનું આપણું સમાધાન, હવે કંઈ છે નહીં. પછી તેગડે વિચાર થાય કે નહીં, મૃત્યુ નજીક આવે ત્યારે બહુ વિચાર આવે દાળિયા તેગડે કે હવે શું કરી લેવું, હવે અત્યારે સુધી કર્યું હોય તો કેટલું થાય. હા એટલે આ તો જેને મળ્યા નથી એને તો એવા બહુ વિચાર થાય. આપણે તો આ બધું કરીને બેઠા છીએ અને કરીએ છીએ એટલે વાંધો નથી, શાંતિ શાંતિ વર્તે. જે વખતે જે સમયે આપણે સત્સંગ કર્યો, કથા કરી, વાર્તા કરી, ઉત્સવ કર્યા, સમય આ કર્યા, ભક્તિ, એટલે આપણને એ રીતની શાંતિ સંતોષે એવી અમીને આપણે રાજી કર્યા છે અને આપણે મહારાજની ભક્તિ પણ નથી એને આ બહુ વિચાર આવે. એટલે સાને વિચાર થયો શું કરું, પછી એને કહ્યું કે આ પરીક્ષિતને ત્યાં અરે સુખમુનિ સુખદેવજી પાસે મોકલે છે અને સુખદેવજી એને આ જ્ઞાન આપીને એનો મોક્ષ 7 દિવસમાં કરે છે. અરે કહેવાનું શું આ લોક વ્યવહાર એટલે રાખવું જોઈએ. હા અરે પછી તે ઋષિના પુત્રે શાપ દીધો, શાપ દીધો તેને કરીને તે રાજાનો 7 દિવસમાં મૃત્યુ થયો. 7 દિવસમાં મૃત્યુ થઈ ગયો. અને જ્યારે બ્રહ્માની સભામાં દક્ષ પ્રજાપતિ આવ્યા ત્યારે ત્યારે શિવજી તો બહુ ધ્યાની ભક્ત, ખરેખર આ વૈષ્ણવ સર્વ વૈષ્ણવમાં શ્રેષ્ઠ શિવજી કહેવાય કે ભગવાનને જે વસ્તુ એ પોતે અંગીકાર ના કરેલો. ભગવાન આવા મોટા મંદિરમાં બેહે ત્યારે સ્મશાનમાં બેહે, કે મારે મંદિર ના, ભગવાનને આવું મંદિર આપણે તો સ્મશાનમાં જ બેહું. ભગવાન છે ચંદન ના લેપ કરે ત્યારે બબૂતી લખાવે, એટલે એ બધી રીતે ભગવાન વસ્ત્રો પહેરે તો એ પોતે લંગોટી પહેરે છે. એટલે એવા ભક્ત છે કે સેવકનો ભાવ શું છે, સેવક ભાવથી પોતે, એટલે સર્વ વૈષ્ણવમાં એવા ચુસ્ત શિવજી એટલે ધ્યાનમાં બેઠા હતા અને દક્ષ પ્રજાપતિ એમના સાસરા થાય, એમની દીકરી એમને આપેલી, શિવજીને આપેલી,
એટલે એ રીતે પેલા બધા દેવો ને બધા મુનિઓ બેઠા હતા ને આવ્યા અને સન્માન ના થયું. એટલે મૂળ શું કે સર્વ દેવો ને ઋષિઓમાં શ્રેષ્ઠ મુખ્ય અધ્યક્ષ તરીકે એમની નિમણૂક કરી દક્ષને. હવે અધ્યક્ષ જયારે આવતા તો ઉભા બધા થવું જોઈએ કે સભામાં બધા ઉભા થયા. કેટલા હજારો 2000 માણસ કે 10000 જેટલા છે બધા ઉભા થયા, પણ એક શિવજી પોતે ધ્યાનમાં જરા બેઠેલા ઉભા ન થયા. એટલે બધે નજર ફેરવતા ઓ તારો શિવજી જ ઉભા નથી. એટલે હવે આટલા બધા ઉભા થયા કે ઓછા હતા, પણ એક ના થયો. એટલે માન છે ને એવું જબરજસ્ત છે. માની માણસને આ એક માણસ પણ ઉભો ના થયો એમાં દુઃખ લાગ્યું કે આ બધાએ મારો ઉભો થઈને સન્માન કર્યો અને ના કર્યો, એમાં શું ઓછું થઈ જવાનું હતું કે એક શિવ કદાચ ઉભા ને. પણ મનમાં ડંખ લાગ્યો એટલે સ્વામી કહે છે શિવજીનું પછી યજ્ઞમાં ભાગ કાઢી નાખ્યો અને પછી સામ સમાજ સાફ થયા અને બહુ ભયંકર એમાં મોટું દુઃખ થયું. કહેવાનું શું છે કે એની અંદરથી વિક્ષેપ ઊભો થયો. એટલે ધ્યાની ભજની જ્ઞાની મહારાજ કે હોય એને પણ સભામાં લોક વ્યવહારે કહેવાતા મોટા માણસનું સન્માન કરવું જોઈએ, એની વ્યવસ્થા રાખવી જોઈએ, તો કોઈ જાતનું દુઃખ ના આવે. દક્ષ પ્રજાતિને ઊભા થઈને કરી લીધું હોત તો વાંધો નહીં, તે ઘડી થોડું ભજન મૂકી દેવાનું કે આ પધારો, બસ એટલું જ કહેવાનું હતું, બીજું કાંઈ નહીં. પણ ના થયું તો એમાંથી મોટો ભયંકર ઉત્પાદ થયો. સતી પછી એના શિવજીના જે પાર્વતી એ પણ યજ્ઞમાં જઈને બળી ગયા, મોટો જબરદસ્ત ઉલ્કાપાત એમાં થયું. અને પણ એ જો ઋષિ હતા એને રાજાનું સન્માન કર્યું હોત તો એને બિચારાને દુઃખ ના થાત ને. પણ એ કહેવાનું શું, મહારાજનો કહેવાનો વિવેક શીખવાડે કે આપણે શિવિક મોટેરા તો જે છે આ કહ્યું એ જ, પણ આ લોકનો વ્યવહાર રાખવો જોઈએ. પછી નંદીશ્વર અને ભૃગુ ઋષિ તેને સામસામાં શાપ થયા. બસ ભૃગુ એટલે દક્ષિણા પ્રજાપતિના બધા બ્રાહ્મણો ઋષિઓ ઉભા થયા અને આ બાજુ નંદીને એટલે શિવના ગણ બધા ઉભા થયા અને સામસામાં દેવા માંડ્યા પછી એકબીજાને. પછી તે પાપમાં સતી દક્ષિણા યજ્ઞમાં બળી મૂવા. પછી પાર્વતી પતિનો દક્ષ પ્રજાપતિ કોઈ યજ્ઞ કરે શિવના ભાગ છે, કોણ યજ્ઞ કરે? શિવનો ભાગ હોય તો યજ્ઞ થઈ શકે, નકર શંકર તો સમાધાન જ કરે તરત. એટલે બધા તો બી ગયા, પણ દક્ષ પછી અભિમાને તો કે હું કરું, યજ્ઞ કર્યો શિવનો ભાગ નહીં. બધા ત્યાં ગયા અને સતી પણ ગયા. શિવે ના પાડી કે ભાઈ આ જઈશ નહીં, બહુ દુઃખ આવશે. પણ સ્ત્રી હઠ હોય ને એટલે પછી લઈને ગયા બધા ત્યાં. ત્યાં જોયું કે પોતાના પતિનો ભાગ નહીં અને દક્ષ પ્રજાપતિ પણ શિવને લઈને એમને બોલાયા નહીં, એનું સન્માન પણ કર્યું નહીં. એટલે એને મનમાં દુઃખ થયું ને ત્યાં ત્યાં બળી ગયા, યજ્ઞમાં પડીને સમાધાન થયું. એટલે એ દુઃખ પણ થયું મોટું. અરે અને વીરભદ્રે દક્ષનું માથું કાપીને અગ્નિમાં હોમ્યું. એ હોમ્યું પાછું. અને દક્ષનું મુખ બકરાનું થયું. દક્ષનું મુખ બકરાનું હતું. પછી શિવના ગણ મોટો હતો ને એ હોય એને શિવનો ગણ એને કાપી નાખ્યો દક્ષ પ્રજાનું, કે તમે અમારા જે ઇષ્ટદેવનું તમે આવું અપમાન કરો, યજ્ઞનો ભાગ કરી નાખો માટે તમારું કાપી નાખ્યું. અને એનું લઈને પાછું યજ્ઞમાં ઉભી દીધું મસ્તક. પછી એવું મસ્તક લાવવું ક્યાંથી? એ બધા બ્રાહ્મણો ઋષિઓ બધા ભેગા થયા કે ભાઈ આ બકરાનું મૂકી દો એને માથા ઉપર. એટલે એ પ્રમાણે દક્ષ પ્રજાપતિ જીવતા રહે. પછી બકરાનું મોડું એટલે આ લોકો નહીં શિવના મંદિરમાં દર્શન કરવા જાય ને પછી કરે છે ને એ જરા સસરાની મશ્કરી થાય છે એમાં, કે બકરાનું મોડું થયું ને જો છેવટે આમ શિવનું અપમાન કર્યું એમાં તમારું બકરાનું મોડું થઈ ગયું. એટલે એ રીતે એનું બકરાનું મોડું થયું. અરે એવું લોકો શિવના મંદિરમાં જાય ને પછી એમ એમ કરે છે એટલે શિવ રાજી થાય. અરે માટે ગ્રહસ્થ તથા ત્યાગી એ સૌને એ રીત રાખવી જોઈએ. એ રીત રાખવી જોઈએ કોને? બધા ગ્રસ્ત કે ત્યાગી, જ્ઞાની ધ્યાની ભજની બધા જે હોય બધાને આ રાખવી રીત મારે કે ખરે. સંસાર વ્યવહારે જે મોટો માણસ કહેવાતો હોય તેનું સભામાં કોઈ રીતે અપમાન કરવું નહીં. અપમાન કરવું નહીં. અને જો અપમાન કરે તો એમાંથી જરૂર દુઃખ થાય. એટલે મહારાજ કહ્યું રાજા રાજાના માણસો શસ્ત્રધારી આ બધા સાથે વાદ વિવાદ ના કરવો, એનું કારણ આ છે. એને સાચવી જ લેવા, સાપના કંડિયા છે એને સાચવી જ લેવાના. જો કંડિયામાંથી કાળ હૂંફાળો જ મારે ને સાપ, એટલે આપણે એને તો ઢાંકી રાખવાના. બસ આવો પધારો બહુ સારું એ છે તે છે ને પ્રસાદનો પડ્યો અને ફૂલનો હરા કંડ્યા સ્વામીના નહીં, તમે આવા છો ને તેવા છે ને કહેવા બહુ માલ નહીં, એને તો ઢાંકી રાખવાનું. હરે અને ભજન સ્મરણમાં પણ વિક્ષેપ થાય. આવું ભજન કરતા એમાં વિક્ષેપ થાય ન થાય ધમાલ થઈ પડે. ખરે માટે આ વાર્તા સત્સંગી ગ્રહસ્થ સર્વે તથા ત્યાગી સર્વે દ્રઢ કરીને રાખજો. બધાને મારી આજ્ઞા કરી કે આપણે બધા જ રાખવાની છે. ખરે ગઢડા મધ્ય પ્રકરણ નું 61મું વચનામૃત.